नमस्कार, सिटी न्यूज में आपनું स्वागत છે. હું છું હિનલ સોલંકી. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભાગલા. શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોમાં ભંગાણ. જૂના ભરૂચની જાદવ પંચની વાડીમાં કેટલાક હોદ્દેદારોએ કરી બંધબારણે કરી મીટિંગ. પ્રોટોકોલનો ભોગ બદલ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ શું પગલા ભરશે? अंकलेश्वर खरोड चौकड़ी पास थी शंकास्पद गुटखा पान मसाला नो जत्थो भरेल कंटेनर झड़पायु. भरूच एलसीबी पुलिस कंटेनर चालक ने अटकायत करी रुपया 16.55 लाख नो गुटखा नो जत्थो जप्त कर्यो. एलसीबी पुलिस कुल रुपया 26 लाख उपरांत मुद्देमाल कब्जे कर्यो. भरूचमां नाताल पर्वनी ख्रिस्ती समाज द्वारा सादगीपूर्ण रीते श्रद्धाभर्या माहौलमां उजवणी. कोरोना मुक्ति माटे विशेष प्रार्थना. पूर्व वडाप्रधान अटल बिहारी वाजपेयीना जन्मदिन निमित्ते सुशासन दिननी भरूचमां उजवणी. ओमकारनाथ हॉल खाते किसान कल्याण कार्यक्रम योजायो. आजे पवित्र महान ग्रंथ एवी गीता जयंती. आजे पण समग्र विश्वमां सौथी वधु वंचातो ग्रंथ एटले गीता. गीतामां तमाम दुःखमांथी मार्ग मळी शके छे. ભરૂચ નગર કોંગ્રેસમાં ભંગાણ સર્જાય તેવી સંભાવના જણાઈ રહી છે. તેવામાં રઘવાયેલા કોંગ્રેસના નગર પ્રમુખે વાડીમાં સભા યોજી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષના હોદ્દેદારો પણ ધીરે ધીરે મેદાનમાં ઉતરી રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ સમિતિમાં હોદ્દેદારોમાં જ ભંગાણ સર્જાઈ રહ્યું હોય તેમ કોંગ્રેસના કેટલાક હોદ્દેદારોએ જૂના ભરૂચની જાદવ પંચની વાડીમાં મિટિંગ કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે શહેર કોંગ્રેસમાં ફરી એકવાર ટાંટિયાખેંચ પદ્ધતિ ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિમાં હર હંમેશ ચૂંટણીના ટાણે વિવાદ ઊભો થતો હોય છે. ત્યારે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર હેમંત પટેલના નિધન બાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખથી નારાજ કેટલાક કોંગ્રેસના હોદ્દેદારોએ જૂના ભરૂચની જાદવ પંચની વાડીમાં બંધબારણે બેઠક કરી હોવાના અહેવાલો સોશિયલ મીડિયા ઉપર વહેતા થતાં મીડિયા ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી, જેના પગલે કોંગ્રેસના હોદ્દેદારોની મિટિંગમાં ભંગ થઈ રહ્યો હોય તેવો અહેસાસ પણ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોંગ્રેસમાં હર હંમેશા વિવાદના કારણે ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોમાં જ અંદર ડખાઓના ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ત્યારે જુઓ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના હોદ્દેદારોના કેવા કેવા કાવા દાવા રહ્યા છે. આપણા શહેરના પ્રદેશના આગેવાનોને પણ વિશ્વાસમાં રહ્યા છે. પ્રદેશના આગેવાનોને પૂછપરછ કરીને પણ આ મિટિંગનું આયોજન કર્યું છે. ત્યારે આપણે સૌ ટૂંક સમયમાં અમદાવાદ જઈને પણ રજૂઆત કરવાની રજૂઆત કરીશું અને આ માળખું કોઈ પણ સંજોગોમાં આ શહેરના પ્રમુખ તરીકે આ માણસ ચાલે નહીં અને શહેરનું સંગઠનનું સત્યાનાશ કરી નાખ્યા છે એવી અમે બિલકુલ દિલથી વાત કરીએ છીએ. માટે મિત્રો, અમારી લાગણી અને માની એવી છે કે આપણે બધા ભેગા થઈએ ને ભેગા થઈને કોઈને પણ પ્રમુખ બનાવે, પણ આ માણસ ચાલે છે નહીં પક્ષના હિતમાં. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ખરોડ ચોકડી પાસે ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ ગુટકા અને પાન મસાલાનો જથ્થો ભરેલ કન્ટેનરને ઝડપી પાડી અને કન્ટેનર ચાલકની અટકાયત કરી રૂપિયા 16.55 લાખનો ગુટકાનો જથ્થો મળી કુલ 26 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ખરોડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ રીતે કન્ટેનર ટ્રક પસાર થતાં તેને અટકાવાયું હતું અને તેમાં તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં ગુટકા અને પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુટકા પાન મસાલા અંગે એલસીબી પોલીસે મુંબઈના ટ્રક ચાલક શિવાજી ઉડે પાસે ગુટકા પાન મસાલાના જથ્થાના બિલ સહિતના આધાર પુરાવા માંગ્યા. તેણે બિલ સહિતના આધાર પુરાવા રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા કન્ટેનર ચાલક શિવાજી ઉડેની અટકાયત કરીને કન્ટેનરમાં ભરેલ રૂપિયા 16,55,000 કિંમતના ગુટકા પાન મસાલાના કુલ 23,652 નંગ પેકેટ તેમજ 10 લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ રૂપિયા 26,55,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. હિન્દુ જાગરણ મંચ દ્વારા ગુજરાત સરકાર લવ જેહાદ સામે કડક કાયદા બનાવે તેવી માંગ કરવામાં આવી હતી. લવ જેહાદના વધતા જતા બનાવના પગલે હવે આવા કાયદા જરૂરી થઈ પડ્યા છે. ભરૂચ જિલ્લામાં લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના પગલે લવ જેહાદ માટે કડક કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચના હિન્દુ સંગઠનોએ એક મંચ ઉપર થઈ લવ જેહાદ માટે કડક કાયદો બનાવવાની માંગ સાથે મેદાનમાં ઉતરવાની ચીમકી સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ જિલ્લામાં લવ જેહાદના કેટલાય કિસ્સાઓ એક પછી એક સામે આવ્યા છે અને કેટલીય યુવતીઓની હત્યા થઈ રહી છે, જેના પગલે હવે હિન્દુ જાગરણ મંચ સહિતના અનેક હિન્દુ સંગઠનો તથા વિવિધ સમાજના લોકોએ ભેગા મળી લવ જેહાદ મુદ્દે
कड़क कायदो बनावानी मांग साथे मैदान में उतारवानी तैयारी बताई छे, जेना पगले आवनार समय में जनप्रतिनिधिओ ने लिखित आवेदनपत्र आपवामां आवशे अने लव जिहाद मुद्दे कड़क कायदो बनावानी मांग उठावाशे अने लव जिहादना कड़क कायदा माटे धारासभ्यो पण विधानसभा में अवाज उठावे तेवी मांग हिंदू संगठनोए करी पत्रकार परिषद संबोधी हती। घणी बधी हिंदू दीकरीओ आवा खोटी रीते रचेला प्रेम जाळमां जेनो उद्देश्य मात्र ने मात्र धर्मांतरण करावो ते ज छे। એવા ષડયંત્રમાં ફસાયા બાદ જ્યારે એને ખબર પડે છે અથવા તો જ્યારે આવા ષડયંત્રમાં ફસાઈને લગ્ન કરવાના પ્રસ્તાવને જ્યારે નામંજૂર કરે છે ત્યારે ઘણી બધી દીકરીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે। ઘણી બધી દીકરીઓને આવા ષડયંત્રકારીઓએ પોતાની આઈડેન્ટિટી, પોતાની ઓળખ, પોતાનો ધર્મ છુપાવીને પણ આવા ષડયંત્રમાં ફસાવી છે। આ તબક્કે એક લોકશાહી ધબે એનો માર્ગ કાઢવા માટે एक एवो कायदो बनावामां आवे के जे कायदाथी आवा षड्यंत्रकारीओने शोधी एने सखत में सखत सजा करावामां आवे अने भविष्यमां आवी षड्यंत्र न रचे अने लव जिहादनो आवी दीकरीओ भोग न बने एना माटे सरकारने, गुजरात सरकारने, अमारी समाजना तमाम अग्रणीओ अने हिंदू जागरण मंच वती नम्र विनंती छे। गुजरात सरकार ने एक नम्र विनंती छे अने एक मांग छे साथे साथे के लव जिहाद जे षड्यंत्र रचाई रह्यु छे ए षड्यंत्र सामे सरकार एवो सखत कायदो बनावे के ए कायदानुं नाम सांभळीने अथवा तो ए कायदो जोईने ए षड्यंत्र करनार व्यक्ति षड्यंत्र करता पहेला विचार करे, जेथी करीने हिंदू दीकरीओ बहेनो जे जग्याए भणे छे अथवा जॉब करे छे ए दरेक जग्याए ए सुरक्षित थाय अने चिंता वगर ए समाजमां हरी फरी शके। સાથે સાથે અમે સરકારના દરેક જે હોદ્દેદારો છે, ધારાસભ્યો છે, એ બધાને જ એવી વિનંતી કરીએ છીએ કે તેઓ પણ અમારી જે અવાજ છે એ તમારા થકી તો અમે પહોંચાડીએ જ, પણ સાથે સાથે એ એમનો અવાજ પણ એ સરકારમાં પહોંચાડે, જેથી કરીને આ કાયદો બની શકે એટલો જલ્દી અને બની શકે એટલો કડકમાં કડક લાવી શકાય। પ્રેમ અને ભાઈચારાનો સંદેશો આપનારા ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિન નાતાલ પર્વની ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનોએ શ્રદ્ધા અને સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી। કોરોના મહામારીને પગલે સમગ્ર વર્ષ દરમિયાન તમામ ધર્મોના તહેવારોની જાહેર ઉજવણી પર પાબંદી જોવા મળી હતી, તે જ રીતે નાતાલ પર્વની ઉજવણી પણ સરકારી ગાઈડલાઈન મુજબ સાદાઈથી કરવામાં આવી હતી। ભરૂચના વિવિધ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મદિન નાતાલ નિમિત્તે જન્મ પ્રસંગના ડેકોરેશન કરવામાં આવ્યા હતા। વિશેષ પ્રાર્થના કરી વિશ્વ કોરોના મુક્ત થાય તેવી કામના કરવામાં આવી હતી। અત્યારે હું ઈશ્વરનો આભાર માનું છું, કારણ કે આ સમયે અમે એક જવાબદાર નાગરિક તરીકે જે અમારી જે ભક્તિ સભા થઈ તેમાં જવાબદારી નાગરિક તરીકે અમે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ, થર્મલ ગન એ બધો ઉપયોગ કરીને સેનિટાઇઝિંગ કરીને જ્યારે ચર્ચને અને લોકોને એ જે સહકાર પ્રાપ્ત થયો અને એને માટે ઈશ્વરનો આભાર માનું છું। ખ્રિસ્તી લોકો તરીકે આજનો દિવસ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ, ત્યારે આજે અમે બે શિફ્ટમાં, બે અલગ અલગ સમયગાળામાં ભક્તિસભા, પ્રાર્થના સભાનું આયોજન કર્યું અને એ દરમિયાન સરકારશ્રીના તમામ નિયમોનું, ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું અને સાથે વિશેષ કરીને અમે સર્વે પ્રભુને એ પ્રાર્થના કરી કે આ વિશ્વમાંથી આ સમયગાળો જે કોરોનાનો ચાલી રહ્યો છે તે ઝડપથી દૂર થાય, તમામ લોકોએ તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે એ માટે અમારા પાળક સાહેબે પ્રાર્થનાઓ પણ કરાવી। દર વર્ષની જેમ કોઈ મોટા પાયે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પણ બંધ રખાયા હતા। ખ્રિસ્તી ભાઈ બહેનોમાં અનેરા ઉત્સવ સાથે અતૂટ શ્રદ્ધા પણ જોવા મળી હતી। સૌ ભરૂચવાસીઓને મારા તથા મારા ફેમિલી તરફથી હેપી ક્રિસમસ। આ ડિસેમ્બર મહિનો અમારા માટે બહુ આનંદનો મહિનો હોય છે। 25 ડિસેમ્બરે પ્રભુ ઈસુનો જન્મ થયેલો 2000 વર્ષ પૂર્વે, તે શાંતિ અને પ્રેમ માટે અવતરેલા આ જગતની અંદર અને દરેક ગરીબો માટે અવતરેલા છે અને પ્રભુ ઈસુ દરેકને શાંતિનો સંદેશ આપે છે, એટલે આપણે બધા એકબીજાની સાથે ભાઈચારાના સંબંધથી રહીએ। આ સાલ આ કોરોના 19ના કારણે અમારા ચર્ચની અંદર અમે કંઈ ઉજવણી કરી શક્યા નથી, તેમજ ઘરમાં પણ બહુ ઓછી ઉજવણી કરી છે અને સરકારશ્રીના ગાઈડલાઇન પ્રમાણે અમે અમારી બહુ નાના પ્રમાણમાં ઉજવણી કરી છે અને પ્રભુ ઈસુને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ જગતમાંથી, આ પૃથ્વી ઉપરથી અત્યારે જે મહામારીનો કોરોના 19 ચાલી રહ્યું છે એને પ્રભુ ઝડપથી વિદાય લેવડાવે
અને દરેક માણસ પોતપોતાના ધંધામાં પોતપોતાના ક્ષેત્રમાં સારી રીતે કામ કરતા થઈ જાય અને દરેકને પ્રભુ આશીર્વાદ આપે એવી મારી અથવા મારા કુટુંબની સર્વને માટે પ્રાર્થના છે. મેરી ક્રિસમસ ટુ ઈચ એન્ડ એવરી વન ફ્રોમ મી એન્ડ ફ્રોમ માય હોલ ફેમિલી. બટ એઝ વી ઓલ નો દેટ હાઉ ધી પેન્ડેમિક હેઝ હિટ ધી હોલ વર્લ્ડ, બટ દેન ઓલ્સો વી આર ટ્રાઇંગ ટુ સેલિબ્રેટ આર ફેસ્ટિવલ વિથ ફૂલ એન્થુઝિયાઝમ બાય ફોલોઈંગ ઓલ ધી ગાઈડલાઇન્સ વિચ આર ગિવન બાય ધી ગવર્મેન્ટ. બટ વી આર ઓલ praying that soon this pandemic get ends and we all can celebrate together by the next year. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિને રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ શહેર સહિતના તાલુકા મથકે સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિનને સુશાસન દિન તરીકે ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાનલક્ષી વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સહાય અને સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, મુખ્ય અધિકારી સંજય સોની સહિત પાલિકા પૂર્વ કાઉન્સિલરો તેમજ કિસાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગીતા જયંતિના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતાની બે આગવી ખાસિયત છે. ગીતા વિશ્વમાં સૌથી વધુ વંચાતો ગ્રંથ છે, જ્યારે બીજી મહત્વની બાબત એ છે કે વિશ્વમાં ગીતાજી એવો ગ્રંથ છે જેની જયંતિ ઉજવવામાં આવે છે. ગીતા જયંતિ હિન્દુ પંચાંગનું જ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ ઉજવાય છે. હિન્દુ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથ ગીતાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આખા વિશ્વનું આ એકમાત્ર પુસ્તક છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. બ્રહ્મપુરાણ મુજબ શ્રી કૃષ્ણએ આ દિવસે દ્વાપર માર્ગશીર્ષ શુક્લ એકાદશી પર ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતાના ઉપદેશો લાલચનો નાશ કરવા માટે છે, તેથી જ એકાદશીને મોક્ષદા કહેવાય છે. ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશી પણ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન ઊભી થયેલી મૂંઝવણને દૂર કરીને જીવનને સુખી અને સફળ બનાવવા માટે તેના મિત્ર અર્જુનના મગજમાં ઉપદેશ આપ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના આ ઉપદેશે ગીતામાં ધર્મ અને કર્મનું મહત્વ દર્શાવ્યું છે. મહાભારત યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની ઉપદેશો જેણે ધર્મ અને કર્મ વિશે અર્જુનના મનમાં ઉદ્ભવતા મૂંઝવણને દૂર કરી હતી, તે બધી માનવ સમસ્યાઓ હલ કરવાની અને આજે સફળ જીવન જીવવા માટેની કળા તરીકે ગીતાના ઉપદેશોમાં સમાયેલ છે. કર્મ, ધર્મ, નીતિ, નિયમ અને તમામ જ્ઞાનનો સમન્વય એટલે ગીતા. તેથી જ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, લંડન સહિતના દેશોમાં નિયમિત ગીતાના પાઠ કરવામાં આવે છે. તેથી જ ગીતાને વિશ્વ કલ્યાણ અને માનવ કલ્યાણ ગ્રંથ તરીકે પૂજનીય ગણાય છે. આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પૂર્વ વડાપ્રધાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નીરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ, સુરભીબેન તમાકુવાળા વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પી હતી, તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં કોરોના મહામારીના કારણે અનેક ધાર્મિક તહેવારોને પણ કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે, ત્યારે વર્ષના અંતિમ માસમાં આવતા ખ્રિસ્તી સમાજના પવિત્ર તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાના પગલે દેવાલયોમાં સાદગીપૂર્વક ઉજવણી કરી સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી બની ગયું છે, જેના પગલે સમગ્ર વર્ષ પર કોરોનાની મહામારી વચ્ચે વીતી રહ્યું છે, જેના પગલે કેટલાય ઉત્સવો અને ધાર્મિક તહેવારોને પણ કોરોનાની મહામારીના કારણે ફિક્કા પડ્યા છે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી બંધુઓના નાતાલ પર્વ અને નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક થતી હોય છે, પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે આ તહેવારો પણ સાદગીપૂર્વક ઉજવવા માટે ખ્રિસ્તી બંધુઓ મજબૂર થયા છે. રાત દિવસ પ્રાર્થના સભાઓ થતી હતી, તેને રદ કરવાની ફરજ પડી હતી અને ચર્ચમાં પણ માત્ર ધાર્મિક પ્રાર્થનાઓ જ કરાઈ હતી. અંકલેશ્વરમાં આવેલા દેવાલયમાં ખ્રિસ્તી બંધુઓએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે
સરકારની ગાઈડલાઈન મુજબ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી સમગ્ર વિશ્વ પૂર્ણ મુક્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. દેવાલયોમાં પણ મોટી સંખ્યામાં લોકો ન વધે તે માટે દેવાલય દ્વારા વિવિધ બેચ મુજબ લોકોને પ્રવેશ આપી નાતાલ પર્વની ધાર્મિક વિધિ સાથે પ્રાર્થના કરી હતી. ભરૂચમાં આવેલ પ્રાચીન સંતોષી માતાના મંદિરની સાલગીરા નિમિત્તે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન સંતોષી માતાના મંદિરે માતાજીની સાલગીરા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા હતા. સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન દર્શનાર્થીઓ કરી શકે તે માટે મંદિરના સંચાલકો દ્વારા મંદિર નજીક દર્શનાર્થીઓને હાથ સેનિટાઈઝર કરાવવા સાથે માતાજીના દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. દર્શનાર્થીઓ મંદિર વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં એઆઈએ હોલ ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર એપીએમસીના ચેરમેન કરશનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ સુશાસન દિવસ અંતર્ગત 7 પગલા અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોડાઉનના લાભાર્થી, આત્માના લાભાર્થી, બાગાયત વિભાગના લાભાર્થી, આદિજાતિ વિકાસ કચેરીના લાભાર્થી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના લાભાર્થી યોજના હેઠળ તાલુકાના 268 લાભાર્થીઓને કીટ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, જિલ્લા ખેતીવાડી અધિકારી ટીડીઓ રજનીકાંત માણિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માલતીબન સોલંકી, ઉદ્યોગ મંડળના પ્રવીણ તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા સહિત સુશાસન દિવસ નિમિત્તે ઉપસ્થિત ખેડૂતો અને લાભાર્થીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું. ખેડૂતોની આર્થિક શરૂઆત સમયસર અને વ્યાજબી ભાવે મળી રહે તેવા કાર્યો કરે છે, જેમાં ખાસ કરીને ખાતર, જંતુનાશક દવા અને સારી ગુણવત્તાવાળું બિયારણ સમયસર મળે છે તેની સરકાર ચિંતા કરે છે. એટલું જ નહીં, ખેડૂતોને ખેત ઉત્પાદનનું મૂલ્ય વધે તે માટે રૂપાંતર કાર્યમાં સહાય કરે છે, તેમજ વધુ ભાવ મળે તે માટે ખેત ઉત્પાદનનું સંગ્રહ માટે ગોડાઉનની સબસિડી આપે છે. એટલું જ નહીં, ખેતીના રક્ષણ માટે પાક વીમા યોજના પણ સરકાર ચલાવે છે. અંકલેશ્વર તાલુકાના ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં 2 દુકાનના 17 ટોળી રોકડા રૂપિયા 23,000ની ચોરી કરી ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં રહેતા વસંત અશોક પ્રજાપતિ અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. તારીખ 24મીની રાત્રે તસ્કરોએ તેમની દુકાન અને સાગર ટ્રેડર્સ નામની દુકાનને નિશાન બનાવી દુકાનના શટર ઊંચા કરી દુકાનમાં પ્રવેશીને અનાજ કરિયાણાની દુકાનમાંથી રોકડ રૂપિયા 15,000, સાગર ટ્રેડ્સમાંથી રોકડ રૂપિયા 8,000 મળી કુલ રોકડ રૂપિયા 23,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે દુકાન માલિક વસંત પ્રજાપતિએ શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી. શહેર પોલીસે બંને દુકાનો મળી કુલ રોકડા રૂપિયા 23,000ની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સુશાસન દિનની ઉજવણી કિસાન કલ્યાણ કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવી હતી. કિસાન કલ્યાણ કાર્યક્રમમાં નસવાડી અને આજુબાજુના ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નસવાડી તાલુકાના ખેડૂતો દ્વારા આજરોજ નસવાડી એપીએમસી ખાતે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપવામાં આવી હતી અને કોરોના વાયરસની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝરની સગવડ પણ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નસવાડી તાલુકાના બીજેપી નેતા અને પૂર્વ એસટી નિગમ ચેરમેન જસુભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરકારની કૃષિ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છ રાજનીતિ, સિદ્ધાંતવાળી રાજનીતિ કોને કહેવાય એના ભારતના જનતાને અમને દાખલો આપીને ગયા છે. 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે તેઓ અધ્યક્ષ થયા અને 16મી મે 1996ના રોજ પહેલીવાર તેઓ વડાપ્રધાન બન્યા અને તે મિત્રો 13 દિવસની અંદર જ વડાપ્રધાન બન્યા. 13 દિવસની અંદર એમના સિદ્ધાંતો અને પોતાના વ્યક્તિત્વ અને સુશાસન અને સ્વચ્છ રાજનીતિના દાખલા સાથે 13 દિવસની અંદર ભારતના વડાપ્રધાન તરીકે અમને રાજીનામું આપ્યું. ભરૂચ પંથકના રસ્તા પર હાલ પરિક્રમાવાસી જણાઈ રહ્યા છે. જુદા જુદા વિસ્તારમાં વસવાટ કરતા લોકો સંઘ બનાવી કઠિન પરિક્રમા કરી રહ્યા છે.
ઓમકારેશ્વરથી પરિક્રમાવાસીઓએ પરિક્રમા શરૂ કરી હતી. સંઘમાં મહિલા પરિક્રમાવાસીઓનો સમાવેશ પણ થાય છે. હાલ કડકડતી ઠંડી અને કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે પરિક્રમાવાસીઓ માત્ર ભક્તિના સથવારે પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમાવાસીઓએ જણાવ્યું હતું કે માર્ગમાં લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. લોકો ભોજન કરાવી અને મફત ચા નાસ્તો કરાવી સાથ અને સહકાર આપી રહ્યા છે. દર વર્ષે હજારો ભક્તો પરિક્રમા કરે છે. પરિક્રમાવાસીઓના જણાવ્યા મુજબ કઈ કેટલીય વાર અવનવા અને દિવ્ય ઈશ્વરની અનુભૂતિ થાય છે. ઓમકારેશ્વર સે પરિક્રમા ઉઠાઈએ માં ભગવતી કી જિસમે આપ પૂર્ણ કરેંગે ઓમકાર જી મે પૂરી પરિક્રમા લેકે અમરકંટક જાયેંગે અમરકંટક સે ઓમકારેશ્વર તક આયેંગે. રસ્તે મે કોઈ તકલીફ નહીં હૈ. अभी ठंडी है तो क्या करते हो ठंडी के लिए? ठंडी के लिए जो हमारे पास सुविधा है वही सुविधा से उपलब्ध हम भगवती के शरण में रहते हैं और भगवती जो दे देती है उसमें हम संतुष्ट रहते हैं. ये पहली परिक्रमा है सबकी? हाँ, पहली परिक्रमा है हमारी सबकी. किसी की तबीयत वगैरह कुछ कुछ खराब नहीं है, बढ़िया है. बढ़िया है. रास्ते में लोगों का सम्मान आदर मिला है कि नहीं? थोड़ा मिलता है, थोड़ा कम मिलता है. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચના 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 25 ડિસેમ્બર દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે ભરૂચ 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ અને બિસ્કીટ વેચી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 એમ્બ્યુલન્સના અશોકભાઈ મિસ્ત્રી, 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. 25મી ડિસેમ્બર ક્રિસમસ ડે નિમિત્તે 108 દ્વારા ક્રિસમસ ડેની એક્ટિવિટી ઉજવણી કરવામાં આવી છે, જેમાં સાન્ટા દ્વારા સિવિલમાં બધા દર્દીઓને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરી એમ બધા દર્દીઓ જલ્દીથી જલ્દી સારા થઈ ઘરે જાય એવી મનો પ્રાર્થના કરી છે. જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જંબુસરથી આશાપુરી પદયાત્રાનો મંગળ પ્રારંભ કર્યો હતો. આ કાયદાઓને કારણે મોટા કોર્પોરેટ કંપનીઓ સાથે કરાર કરીને સરકાર ખેડૂતોને ખતમ કરશે. કૃષિ બિલ ખેડૂતનું વિરુદ્ધનું છે. મોટી કંપનીઓના નામ પર ખેડૂતોનું શોષણ થશે અને કંપનીઓને આ કાયદાને લીધે લાભ થશે. એપીએમસી જેવી માર્કેટો બંધ થવાની શક્યતાઓ છે. ખેડૂતોની જમીન મૂડીઓને આ કાયદાથી આપવામાં આવશે. ભાજપ સરકારે ખેડૂત વિરોધી 3 કાયદા પસાર કરી દેશના 62 કરોડ જેટલા અન્નદાતાઓને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના હાથમાં ગીરવે મૂકવાનું કાર્ય કર્યું છે. દેશના ખેડૂતો સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા સાથે છે અને ખેડૂતોને ટેકો જાહેર કરેલ છે. ગુજરાતના તમામ તાલુકા મથકોએ જે કૃષિ બિલ પસાર કરેલ છે તેની કોપી સળગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું. જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી 3 કાળા કાયદાની કોપીની હોળી ટંકારી ભાગોળ ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો. જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા વખતો વખત ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યો કરવામાં આવે છે. સમાજના ઉત્સાહી વડીલોના માર્ગદર્શન મુજબ છેલ્લા 20 વર્ષથી જંબુસરથી આશાપુરી પીપળાવ પદયાત્રા સંઘમાં અનેક ભક્તો ઉત્સાહ ઉમંગથી જોડાય છે. હાલ ચાલુ સાલે પદયાત્રા સંઘનું 21મું વર્ષ હોવાથી યુવાન ભાઈ બહેનો પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે વહેલી સવારે ગણેશ ચોક સ્થિત આશાપુરીના પૌરાણિક મંદિરે માય ભક્તો એકત્ર થઈ આરતી પૂજન કરી પદયાત્રાનો મંગળ પ્રારંભ કર્યો હતો. સદર સંઘ તારીખ 27 ડિસેમ્બર 2020ના રોજ પીપળાવ પહોંચશે, જ્યાં માતાજીના દર્શન પૂજન કરી માય ભક્તો ધન્યતા અનુભવશે. 20 વર્ષથી આશાપુરી પદયાત્રા સંઘ ચાલે છે અને આ વર્ષે પણ 21મું વર્ષ છે, એટલે પદયાત્રીઓની સંખ્યા 90 થી 95 આ વખતે કરેલ છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરી અમે પદયાત્રીઓ 27 તારીખે પીપળાવ ખાતે આશાપુરી મંદિર પહોંચીશું. સુપ્રસિદ્ધ બાવાગુરુ દરગાહ પરિસરમાં વારંવાર ચોરી કરતા શખ્સને પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. સર્વકોમાં આસ્થાનું પ્રતીક એવા અને બાવાગુરુના નામે સુપ્રસિદ્ધ હઝરત બાવાગુરુ દરગાહ તારીખ 24 ડિસેમ્બર 2020ના રોજ દર્શનાર્થીઓની ભીડનો લાભ ઉઠાવી એક શ્રદ્ધાળુના ખિસ્સામાંથી પાકીટ મારીને ભાગવા જતા એક ઈસમને સાદાવીસમાં ગોઠવાયેલી રાજપારડી પોલીસે ઝડપી પાડ્યો હતો અને અંગ ઝડપીના પાકીટ ગુમાવનાર સલમાનભાઈ, ગુલામભાઈ ખોખરા, રહેવાસી કરજણના ₹1100 રિકવર કર્યા હતા. ચોર ઈસમને પોલીસે સખ્તાઈપૂર્વક પૂછપરછ કરતા તેને અગાઉ પણ તારીખ 17 ડિસેમ્બર 2020ના રોજ દરગાહમાં કરેલી ₹38,500ની ચોરી કબૂલ્યું હતું.
गत तारीख 17 डिसेम्बर 2020 ना रोज हजरत बाबागो दरगाह माथी रुपया 38,500 नी चोरी थता आ बाबत नी पोलिस फरियाद राजपाड़ी पोलिस स्टेशन में नोंधवामां आवी हती। त्यारबाद राजपाड़ी पोलिस ना माणसो दरगाह परिसर में तारीख 24 ने गुरुवार ना रोज सादा वेशमां गोठवाई गया हता। चोर ईसम गुरुवार ना रोज विशेष रीते उपस्थित रहता श्रद्धाळुओना घसारा अने भीड़नो लाभ उठावतो होवानुं तारण राजपाड़ी पोलिसे काढीने गुरुवारे 24 डिसेम्बर ने रोज सादा वेशे वॉच गोठवी हती, जेमां पोलिसे अनवर हुसैन रसूल शेख रहेवासी अंकलेश्वर सुरती भागोळ जिल्लो भरूच नावने झड़पी पाड़वामां सफलता मेळवी हती। भरूच जिल्लाना आमोद गुरुकुळ खाते सुशासन दिवसनी उजवणी निमित्ते किसान कल्याण कार्यक्रम योजायो हतो, जेमां लाभार्थीओ अने महानुभावोना हस्ते किट वितरण करायुं हतुं। आमोद गुरुकुळ खाते माजी वडाप्रधान अटल बिहारी वाजपेयीनी जन्मजयंती निमित्ते सुशासन दिनी उजवणी करवामां आवी हती, जेमां किसान कार्यक्रम अंतर्गत खेडूतो माटे सरकारे करेली विविध योजनाओनी जानकारी आपवामां आवी हती, तेमज खेडूतो अने फळफळादी शाकभाजीनी लारी धरावता वेपारीઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બહેનોને સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું હતું। આમોદના 226 લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। આમોદ ગુરુકુળ ખાતે આમોદ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ દાહિયાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકોને ખેડૂતો માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી। આ પ્રસંગે આમોદ ગુરુકુળના ડીકે સ્વામી, આમોદ તાલુકા ભાજપ વિમલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ, આમોદ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના અનેક લોકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને વિશેષમાં આદરણીય વિજયભાઈ રૂપાણી અને આપણા વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાનોને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ખૂબ જ એક સરળ ભાષાની અંદર સમજાવી અને સરકાર દ્વારા જે લાવવામાં આવેલું વિધેયક અને બનાવવામાં આવેલો જે કાયદો તેના વિશે ખૂબ જ ઝીણવટપૂર્વક સમજાવવામાં આવ્યા અને ખેડૂતોને અનેક વિવિધ જે કાર્યક્રમો તેના પણ લાભો આપવામાં આવ્યા। તો આજના દિવસે પણ હું ભારતીય જનતા પાર્ટી અને શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભાગલા, શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોમાં ભંગાણ, જૂના ભરૂચની જાદવ પંચની વાડીમાં કેટલાક હોદ્દેદારોએ કરી બંધ બારણે કરી મીટિંગ, પ્રોટોકોલનો ભોગ બદલ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ શું પગલાં ભરશે, અંકલેશ્વર ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ ગુટકા પાન મસાલાનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું, ભરૂચ LCB પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી રૂપિયા 16.55 લાખનો ગુટકાનો જથ્થો જપ્ત કર્યો, LCB પોલીસે કુલ રૂપિયા 26 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચમાં નાતાલ પર્વની ખ્રિસ્તીમાન દ્વારા સાદગીપૂર્ણ રીતે શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી, કોરોના મુક્તિ માટે વિશેષ પ્રાર્થના, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન દિનની ભરૂચમાં ઉજવણી, ઓમકારનાથ હોલ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો। આજે પવિત્ર મહાન ગ્રંથ એવી ગીતા જયંતિ, આજે પણ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વંચાતો ગ્રંથ એટલે ગીતા, ગીતામાં તમામ દુઃખમાંથી માર્ગ મળી શકે છે। તો આ હતા આજના સમાચાર, આવતીકાલે ફરી નિહાળીશું અન્ય સમાચાર, ત્યાં સુધી સિટી ન્યૂઝને રજા આપશો, નમસ્કાર। Thank you.